31 વર્ષ અગાઉ મુંબઈથી આવેલા 3 રિવોલ્વર સાથે લિંબાયતના એક કિસ્મને સુરતે સોજી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગોહલતે આગામી યોજનાર રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરજતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આપેલી સૂચના મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસની ટીમે કામે લાગી હતી. પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એપી જબેલિયા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને મળેલી બાતમી આધારે ફ્લેટ નંબર 3 બીજા માળે અંબિકા એપાર્ટમેન્ટ બાલાજી હનુમાન મંદિર પાસે ટુંભાલ લીંબાએ સુરત ખાતે રેડ કરી હતી. આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરને પકડી પાડી તેના ફ્લેટમાં સંતાડી રાખેલો ગેરકાયદેસર પરવાના વગરની રિવોલ્વર નંગ 3 જેની બજાર કિંમત 1.50 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ત્યારબાદ પકડાયેલા આરોપીને રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખેલ તે બાબતે પૂછપરછ કરાતા જણાવેલું કે સન 1993માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિટ એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો ત્યારે દાઉદ ઇબ્રાહીમ માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરેલું ત્યારે તેના પિતાજીનું અવસાન થયેલું હતું. આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો પણ થયેલા હતા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની ઠેલી મળેલી હતી જેમાં 3 રિવોલ્વર હતી જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધેલી હતી. ત્યારબાદ સન 1995માં સુરત રહેવા માટે આવી ગયેલો હતો ત્યારે સામાનની અંદર સંતાડી રાખેલી 3 રિવોલ્વર પણ સાથે સુરત લાવી સંતાડી રાખેલી હોવાની હકીકત જણાવેલ હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.